एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। एसटीवी न्यूज में आप सब दर्शक मित्रों का हार्दिक स्वागत है। हूं काजल जगदाड़े। तो हवे जी आज ना मुख्य समाचार। आज रोज देवभूमि द्वारका ना वसई गामे माणिक परिवार तथा जाडेजा परिवार वायात थाय छे। ते परिवार ना 12 गामो कच्छ मा आवेल छे, 12 गामो जामनगर मा आवेल छे। गामो द्वारका तालुका मा आवेल छे। कच्छ मा आवेल श्री मोड पीर दादा नी वर्षी छे। ते निमित्ते कच्छ थी यात्रा निकळीने जामनगर आवेल छे। जामनगर थी द्वारका आवीने रात्रि रोकाण करी अने तारीख 24/3/2022 अने गुरुवार सवारे 10 वागे वसई गामे श्री गात्राड माताजीना मंदिरे पधारशे। ते निमित्ते तेमनुं सामूह सवारे 10 वागे तथा 10:30 वागे स्वागत करवा माटे 43 गामोमां वसता माणिक परिवारना मोसाळ पक्षना तथा मामा भाणेजो तथा समग्र ओखण मंडळना क्षत्रियो हिंदू वगैरह समाजना आगेवानो युवानो वडीलो वसई गामे श्री गात्राण माताजीना मंदिरे आ समग्र कार्यक्रमनुं आयोजन करवामां आवेलुं हतुं तथा जूना भायातोनुं मिलन संभव बन्युं हतुं तथा 12 थी आवेला मेहमानोने सम्मान द्वारकाना वसई गामे करवामां आव्युं हतुं। रिपोर्ट ललित टी सिंघाणिया, देवभूमि द्वारका। आज अमे गात्राड़ना सानिध्य में अमे उपस्थित छे। 12 गाम हालार, 12 गाम कच्छ अने माणिक 12 गाम भायात अहीं अमे उपस्थित थया छे। रथयात्रानी शुरुआत अबड़ा जाम मोड़पीडाड़ा परिवारनी आ रथयात्रा वाड़ासर जे मोड़पीडाड़ा मेन स्थान छे अहींथी निकळ्युं छे। आज 7 दिवस थया बराबर ने फरी अने માતાના મઢ થઈ અને કચ્છ આખામાં આ રથયાત્રા નીકળશે તો એક પરિવારની અમને જે ઝંખના હતી, ઝંખના હોય ને હૃદયમાં, એ ઝંખના અમને પૂરી થઈ આજે અમને એ પરિવાર મળી ગયો। કારણ કે માણેક એ ઉત્પત્તિ છે ને એ અબડવાજીના વંશમાંથી આવે છે। તો વજે નગારા વડસર મેં અને જોધા મળ્યો જન, જાડેજો સુરવીર વસે જેત અબડો જી અડભંગ, વગા નગારા વડસર મેં અને જોધા મંડ્યો જન। આજે નગારા વાગ્યા કારણ કે કૃષ્ણે અમને મોકલ્યા કે અહીંયા આવો, દ્વારકાધીશ દર્શન કરો અને આપના ભાઈને મળો, કે કારણ કે આ અમને કૃષ્ણ મોકલ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છીએ। કારણ કે આ ભાઈઓ બધા 37 ગામના ભાઈયા તો આજે આપણે ભેગા થઈએ ને આ ઉત્સવ એવો ઉજવાય કે દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અને 7 દિનો ભાગવત સપ્તાહ એમાં રંગમંચ ઉપર એક આખો અનેરો વિશ્વ લેવલે એની પ્રસિદ્ધિ થાય એવું હું ઈચ્છું છું। જય હિન્દ। આજે કચ્છમાંથી જે જાડેજા ક્ષત્રિયો બધાએ પણ સાથે મળી એક જે એક કરવું જે વહેલું પણ સમય છે પહેલે એને મુખ્યત્વ છે દાદાની, જ્યારે દાદા જાગવાના હોય અને ભેગા કરવાના હોય ત્યારે જ આ સમય હોય છે। માટે આજે એવો દિવસ આવી ગયો છે કે જે કલ્પના 5-7 વર્ષ ત્યાં છેલ્લા કરતા હતા, મંદિર તૈયાર થઈ ગયું હતું અને કાંઈક ખૂટતું હતું એવું લાગતું હતું, ત્યારે કુદરતે આ બધાને દ્વારકાધીશે પ્રેરણા કરી કે આપણા ભાઈઓ પણ ત્યાં ઓખા મંડળની અંદર બેઠા છે એને પણ આમંત્રણ આપો અને એને ઉમેરો, ત્યારે મને હું તૃપ્ત થઈશ। આવો દાદાનો તો અમે પણ ભાગ્યશાળી કહેવાય કે જો દાદા અમને ઈચ્છતા હોય અને અમારા આવાથી દાદા તૃપ્ત થતા હોય તો આનાથી કોઈ વિશેષ કામ હોતું જ નથી, કેમ કે
આવી મહાન આત્માઓ જ્યારે આ ધરતી ઉપર જન્મ લેતી હોય એના કોઈથી મૃત્યુ ન થતા એ હોય જ છે, દેહ મૂકે છે, એની સુરવીરતા, એની જે સત્યતા, એની જે એતો દેવ તરીકેની જે એને ભગવાન આશીર્વાદ આપ્યો હોય એના મૃત્યુ થતા નથી. માટે અમે માનીએ છીએ કે આ દેવ દાદા અમારી વચ્ચે જ અત્યારે બેઠા છે, ત્યારે જ આવા બધા કાર્યો થતા હોય. તો આજે જે રથયાત્રા આવી એનો ખૂબ આનંદ અમે લીધો અને સ્વાગત કર્યું ને બધા ભાઈઓ સાથે બેસી ને જે ઇતિહાસની વાતો હોય અને કોઈ કાર્યક્રમ કરવો હોય આ બધી ચર્ચા થઈ અને ખૂબ સારી રીતે કચ્છની અંદર આ ભવ્ય પ્રોગ્રામ ઉજવાય છે અને અમે બધાને આનંદ છે અને અમે પણ ત્યાં બધા જવાના છીએ. ખૂબ ભાઈઓ સાથે મળી અને આનંદ આવશે એવું આનંદ માણશું અને ભગવાન દ્વારકાધીશની કૃપા કેટલા વર્ષોએ ભાઈઓને ભેગા કર્યા છે. શિવ શિવ.